છેતરપિંડી સ્નેચિંગ, બળાત્કાર અને હત્યાની ઘટના બનતી જ હોય છે અને આ તમામનો શિકાર સુરતના સ્થાનિક લોકો બની રહ્યા છે. તો જોઈએ આજના દિવસમાં કેટલા ગુના બન્યા અને પોલીસે કેટલા ગુનાનો ઉકેલ લાવી અને આરોપીઓની ધરપકડ કરી. મંગળવારે મોડી રાત્રે પાંડેસરામાં આવેલ વિષ્ણુનગર, મારુતિનગર પાર્ક, ગીતાનગર અને રવિનગર સોસાયટીમાં અને મોપેડ પર આવેલ 6 ઇસમોએ બાઇક, ઓટોરિક્ષા, ટેમ્પો અને કારમાં તોડફોડ કરી ભારે આતંક મચાવ્યો હતો. પાંડેસરા PI DK પટેલ જણાવ્યું હતું કે વાહનોમાં તોડફોડ કરનાર 6 ઇસમો પૈકી અજય ઉર્ફે અબિયા ઉર્ફે ટકલા રાજેન્દ્ર ખલાને, આનંદ સોમજી વાડિયા, કૃષ્ણા ઉર્ફે શાના સુરેશ સૂર્યવંશી, ગોપાલ ઉર્ફે ચકા હીરાલાલ બિલાડે અને નવીન ઉર્ફે લીંબુ મહાજનને ઝડપી લેવાયા છે, જ્યારે નિલેશ ઉર્ફે નીલિયાની શોધખોળ ચાલી રહી છે. આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે અગાઉ તેમનો ઝઘડો થયો હતો, જેની સાથે ઝઘડો થયો હતો તે વ્યક્તિ આ સોસાયટીમાં રહેતો હોવાની શંકા રાખી તેને તથા તેના પરિવારજનો અને મહોલ્લાના લોકોને ભયભીત કરવા સાથે ધાક જમાવવા માટે વાહનોમાં તોડફોડ કરી હતી. મુકેશ કુરવ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. ઉમરાના તળાવ ફળિયામાં રહેતા નયનાબેન ગોપાલ ચૌધરી ઉધના દરવાજાથી પોતાના ઘરે પરત ફરવા ઓટોરિક્ષામાં સવાર થતા હતા, ત્યારે બાઇક સવાર બે અજાણ્યા ઇસમોએ તેમના ખોળામાંથી રહેલા પર્સની સ્નેચિંગ કરી ફરાર થઈ ગયા હતા. પર્સમાં રોકડા 10,000 તેમજ એક મોબાઈલ ફોન હોય, જે અંગે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. અલથણ ભીમરાળ રોડ પર આગમ હાઇટ્સમાં રહેતા વરુણ ખેતરીલાલ ધીંગરા ભગવાન મહાવીર કોલેજમાં પ્રોફેસર છે, જેમણે પોતાની કોલેજમાં જ થયેલી ચોરી અંગે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. કોઈક અજાણી વ્યક્તિ સ્ટાફરૂમમાં મૂકેલ લેપટોપ તેમજ તેના અને પ્રોફેસરના પર્સમાં રહેલ પેનડ્રાઈવની ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જે અંગે ફરિયાદ થવા પામી હતી. ઉગત રોડ પર વિજયલક્ષ્મી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતો ચિરાગ દીપક વીમા કંપનીમાં નોકરી કરતો હોય છે, કે જે વેડ રોડ સ્થિત પ્રાણનાથ હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે એક અજાણ્યો ઇસમ અચાનક તેની પાસે આવી પહોંચી ગાડી ચલાવતી આવડે છે કે નહીં તેમ કઈ નજર ચૂકવી મોબાઈલ સ્નેચિંગ કરી ફરાર થઈ ગયો હતો, જે મામલે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. નવાપુરા કુંભારવાડા ખાતે રહેતા એઝાઝ શેખના હાથમાંથી બાઇક સવાર મોબાઈલની તફડંજી કરી નાસી છૂટ્યો હતો, જેને લઈ મૈધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. ઉમરા સૂર્ય કોમ્પ્લેક્સમાં રહેતા બાબુલાલ આશુલાલ બથુરા રિંગ રોડની રઘુનંદન માર્કેટમાં છોગાલાલ કપિલા કુમાર નામની દુકાન ચલાવે છે, જેમની સાથે MB કોટન મિલ્સના પ્રોપરાઇટર વિક્રમકુમાર બાબુલાલજીએ રૂપિયા 5,34,553 મત્તાનો ગ્રેમ કાપડનો માલ ખરીદી પેમેન્ટ આપ્યું ન હતું, તેમજ પેમેન્ટની માગણી કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જે મામલે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.